અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એકાંતમાં ગયેલ યુગલ બ્લેકમેલી કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો. યુગલ પાસે અસામાજિક તત્વોએ રૂપિયા પડાવ્યા. વિડીયોમાં ત્રણ યુવકો છેડછાડ કરતા દેખાઈ રહ્યા છે. વિડીયો દાદરાનગર હવેલીના સાત માળિયા નજીકનો છે, જ્યાં એક યુવક અને યુવતી એકાંત પણ માની રહ્યા હતા. તેવા સમયે ત્યાં આવીને સામાજિક તત્વોએ તેમની પાસેથી રૂપિયા પડાવ્યા અને યુવતીની છેડતી પણ કરી છે. યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા ત્રણેય શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવાઈ છે. છેડછાડની આ ઘટના વલસાડના સેલવાસ પાસે બની છે. વિડીયો દાદરાનગર હવેલીના સાત માળિયા નજીકનો છે. ભરત જોડાયા છે અમારી સાથે. ભરત, જણાવશો શું છે અંગે વધુ વિગત? બિલકુલ ખ્યાતિ, આજે વિડીયો વાયરલ થયો છે. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના સાત માળિયા નજીકનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વિડીયોમાં જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે એક યુગલ છે, એકાંતમાં હતું, એ વખતે ત્યાંથી ત્રણ થી ચાર અસામાજિક તત્વો આવી ગયા અને ત્યારબાદ તેઓની પજવણી શરૂ કરી હતી ને ત્યારબાદ એમાંથી યુવકોએ જે મહિલા હતી એની છેડતી પણ શરૂઆત કરી હતી અને તેઓને બ્લેકમેલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ધમકી પણ આપી હતી. આથી ત્યાં આગળ બંને આ યુગલ છે, બંને યુવક અને યુવતીએ બંને જે અસામાજિક તત્વો હતા ને તેઓને છોડી દેવા માટે આજીજી કરી હતી, પરંતુ યુવકો છે એ રહે છે બેફામ બન્યા હતા ને ત્યારબાદ યુવતીની છેડતી પણ કરી હતી. એમાંથી આજે ચાર ત્રણ લોકો જે વિડીયોમાં દેખાઈ રહ્યા હતા, ચોથો એક જે અસામાજિક તત્વ જે આની સાથે હતું, આ લોકોની સાથે એને વિડીયો ઉતાર્યો હતો ને અત્યારે આ વિડીયો વાયરલ થયો છે. પરંતુ ક્યાંથી આપને જણાવ્યું હતું કે આ લોકોએ લાંબા સમય સુધી આજીજી કરી હતી અને ત્યારબાદ જે યુવક છે એને અસામાજિક તત્વોને પૈસા આપ એક વ્યક્તિને પૈસા આપતા અન્ય યુવકોએ પણ તે લોકોની પાસે મોટી રકમની માંગ કરી હતી અને આ રીતના યુવકો સાથેની અસામાજિક તત્વોની યુવક સાથેની જે બોલાચાલી હતી ને જે ચર્ચા ચાલી હતી તે દરમિયાન યુવતી ભાગી અને રોડ તરફ આવી ને બૂમા બૂમ કરતા અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરંતુ વિડીયોમાં આપ જોઈ શકીએ છીએ કે તે લોકોએ દુષ્કર્મનો પણ પ્રયાસ કર્યો હતો, સાથે યુવતીની શારીરિક છેડતી પણ કરવામાં આવી હતી ને અપશબ્દો પણ ખૂબ મોટા પ્રમાણમાં બોલવામાં આવ્યા હતા. આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધાઈ. જેની વાતો ચર્ચાઈ રહી છે કે આજે વિડીયોમાં જે ઓડિયો છે એમાં જે અવાજ સંભળાઈ રહ્યો છે એ લોકો છે ત્યાં આગળ નજીકના જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ લોભલાજના ડરે તેઓ હજુ સુધી ફરિયાદ નથી નોંધાવી. આમ સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આભાર આપનો ભરત, તમામ માહિતી બદલ.